गुजराती फिल्म सेवा सुरक्षा शांति की स्क्रीनिंग आज वाघोड़िया के एक मल्टीप्लेक्स में आयोजित हुई थी, जिस दौरान फिल्म की स्टार कास्ट मौजूद रही थी। देश के प्रधानमंत्री नरेंद्र मोदी के साल 2002 से साल 2004 के गुजरात के मुख्यमंत्री के तौर पर के कार्यकाल को दर्शाती हुई सेवा सुरक्षा शांति नाम की गुजराती फिल्म जल्द ही रिलीज होने जा रही है। उसके पहले वाघोड़िया रोड के एक मल्टीप्लेक्स पर इस गुजराती फिल्म का स्क्रीनिंग आयोजित करवाया गया था, जिसमें कलाकार स्मित पंड्या और मौलिक पाठक ने अभिनय किया है। इस दौरान फिल्म की स्टार कास्ट मौजूद रही थी, तो वहीं शिवशक्ति सिने आर्ट, कुबेर फिल्म्स एंड टेली सीरियल्स और माही प्रोडक्शंस की ओर से इस फिल्म का निर्माण करवाया गया है, जिसके निर्माता अजय गोहिल है और लेखक दिग्दर्शक मनोज नाथवाणी है। सर, फिल्म बेसिकली अपना જેટલા પણ ગુજરાતની પોલીસ છે એમની શૌર્ય ગાથા છે, અને સેવા સુરક્ષા શાંતિ એ એમનું આપણે કહેવાય આપણું સ્લોગન છે। અને આ ફિલ્મ એક ટાઈમે જ્યારે ગુજરાતે જે બધું ફેસ કર્યું છે, જે ટેરરિઝમ ફેસ કર્યું છે, અરાઉન્ડ 2004-2005 આજુબાજુની વાત છે, અને કેવી રીતે આપણું ગુજરાતને એને કેન્દ્ર બનાવ્યું હતું ટેરરિઝમનું, અને આપણી પોલીસે આપણું એટીએસ જેને આ વાતની જાણ હતી અને કેવી રીતે આખું નેશને નાબૂદ કર્યું છે, આખી આ ઘટના સફળ થવા નથી દીધી એની શૌર્યગાથા છે આ ફિલ્મ। એટલે બહુ ગર્વનો વિષય છે, બહુ રાષ્ટ્રીય વિષય છે, આ ખાલી એક સ્ટેટ પૂરતી વાત નથી, તો રાષ્ટ્રીય વિષય છે, આપણા એક એક હિન્દુસ્તાનીના ગર્વનો વિષય છે। અને અમને ગર્વ છે કે આપણે આટલા સારા આપણા એકદમ સક્ષમ પોલીસ અને એટીએસ આપણી પાસે છે। સો એ એના ઉપર આખી આ ઘટના છે અને એના ઉપર આ વાર્તા છે સેવક સુરક્ષા શાંતિ। ક્રાઇમ માટેની આ ફિલ્મ છે અને સેવા સુરક્ષા શાંતિ એ ગુજરાત પોલીસની ટેગલાઇન છે। અને અમને બેઝિકલી આજે તમે ગુજરાતમાં જુઓ ને તો દેશના બીજા કોઈપણ સ્થળ કરતાં, બીજા કોઈપણ રાજ્ય કરતાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બહુ સારા છે, અને એક ગુજરાતી તરીકે મને એનું ગર્વ છે। અને આ જે ફિલ્મની વાર્તા છે એમાં સૌથી મને ગમતી વાત એ છે કે ગુજરાત પોલીસના બહાદુર જવાનો આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરે છે, આતંકવાદીઓને મારે છે, ત્યારબાદ કેટલાક કરપ્ટ પોલિટિશિયન્સ એ ગુજરાત પોલીસના બહાદુર જવાનો ઉપર ફેક એન્કાઉન્ટરનો કેસ કરીને એમને જેલમાં નાખે છે, પણ ગુજરાત પોલીસના જવાનો એક જ સૂત્ર કહે છે કે અમને દેશના સંવિધાન ઉપર અને દેશનું સૂત્ર છે સત્યમેવ જયતે એના ઉપર અમને વિશ્વાસ છે। એ પોલીસ જવાનો નિર્દોષ સાબિત થાય છે અને એ આતંકવાદીઓ હતા એ વસ્તુ પુરવાર થાય છે સાહેબ, કે આપણા સંવિધાન ઉપર, આપણા ન્યાયતંત્ર ઉપર, આપણા કાયદા ઉપર વિશ્વાસ રાખો, સત્યમેવ જયતે છે જ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।